हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे आजे गाउसना नियमना उपयोगनी आपणे जे डिस्कस करता था बराबर, एनी आजे लास्ट थियोरीनी आपणे चर्चा करवानी छे बराबर। जो लास्ट थियोरी छे एनी अंदर गाउसना नियमो आपणे त्रीजो उपयोग बराबर, जेनुं टाइटल छे एक समान विद्युत भारित पातळा कवच माटे विद्युत क्षेत्र। एक समान विद्युत भारित पातला कवच माटे विद्युत क्षेत्र बराबर। एनी अंदर पण बे भाग छे। प्रथम भाग ने बेटा आपणे चर्चा करिए तो कवचना बहारना भाग में विद्युत क्षेत्र। कवच छे, आ कवच एना बहारना भाग में विद्युत क्षेत्र। एटले शुं करवुं पड़शे कि आ कवच छे एनुं जे तमने केन्द्र बिंदु ओ आपेलुं छे त्यांथी आपणे त्रिज्या कैपिटल आर लीधी छे बराबर। अने जे बिंदुए आपणे विद्युत क्षेत्र शोधवुं छे एना बहारना भाग में छे। कवचथी बहारना भाग में कोई पी बिंदु धारीए के जेनो स्थान सदिश स्मोल आर थाय, अने अंदरनो कवच माटेनो जे छे आपणे त्रिज्या केटली लीधी छे आर जेटली, अने आ त्रिज्या आपणे धारी लईए के स्मोल आर जेटली छे। तो आ बहारनी साइडनुं जे तमने पृष्ठ आपेलुं छे बराबर, ए पृष्ठने आपणे बेटा शुं कहीए छे, गाउसियन पृष्ठ। शुं कहीए छे? गाउसियन पृष्ठ बराबर। હવે આ જે કવચ છે એની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે, તો ચર્ચા કરીએ આપણે આકૃતિમાં પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E શોધવું છે, એટલે કે આ જે પી બિંદુ છે એની આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર E શોધવાનું થાય બરાબર। અહીં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ, વિદ્યુત ક્ષેત્ર આ બહારની સાઈડ આવી રીતના દર્શાવીએ તો વિદ્યુત ક્ષેત્ર છે એ E દિશામાં છે, અને ક્ષેત્રફળ સદિશ એને પણ આપણે એસ તરીકે લઈએ, તો બંને જો એક જ દિશામાં હોય તો આપણે વાત કરી છે આ બહારની સાઈડ છે એટલે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોવાથી શું થશે, એમની બરાબર તેમની વચ્ચેનો જે ખૂણો બનશે બરાબર, એ ખૂણો કેવો થઈ જશે, શૂન્ય થઈ જશે। શું થઈ જશે? શૂન્ય થઈ જશે બરાબર। તો ઈ અને એસ બંનેની દિશા જો એક સમાન હોય બરાબર તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો બને, ઝીરો બને બરાબર। માટે આપણે અહીંયા સૂત્ર વાપરી શકીએ કે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ હતું એની જગ્યાએ ફક્ત ઈ એસ લઈએ, કોસ થીટા, થીટા તો અહીંયા શૂન્ય છે એટલે કોસ ઝીરો કેટલા થાય, વન થાય, તો ફાઈ બરાબર ઈ એસ, જેવી રીતે આપણે આગળની થિયરીમાં જોયું હતું બરાબર। હવે અહીંયા બદલાશે કે ગોળાનું ક્ષેત્રફળ, તો ગોળાનું ક્ષેત્રફળ તો બેટા જાણીએ છીએ એસ બરાબર શું થાય આપણી જોડે, ફોર પાય આર સ્ક્વેર બરાબર। પણ અહીંયા આપણે આ ગાઉસિયન પૃષ્ઠ માટે શોધવું છે એટલે બહારના બિંદુએ શોધવું છે, એટલે ત્રિજ્યા આપણે લઈશું સ્મોલ આર, એટલે અહીંયા આપણે લીધી છે આપણે સ્મોલ આર। ક્લિયર? અહીંયા સુધી ખ્યાલ આવે છે? હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો ફાઈ બરાબર ક્યુ ડિવાઈડ બાય એપ્સાઇલોન નોટ બરાબર, ક્યુ ડિવાઈડ બાય એપ્સાઇલોન નોટ। હવે ફાઈ બરાબર તો ઈ એસ અને ક્યુ, ક્યુની જગ્યાએ તમે શું લખી શકો, તો વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા એ આ કવચને કારણે છે એટલે એના માટેની ત્રિજ્યા કેટલી છે, સ્મોલ આર જેટલી છે। તો ક્યુની જગ્યાએ તમને યાદ હોય તો આપણે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાનું સૂત્ર સિગ્મા એસ લખી શકાય, ખ્યાલ આવે છે? અહીંયા પણ આપણે સિગ્મા એસ લખી શકીએ ને, કારણ કે ક્યુ બરાબર સિગ્મા બરાબર એવું સૂત્ર હતું ક્યુ બાય એસ, તો ક્યુ બરાબર શું થાય, સિગ્મા ઇન્ટુ એસ અને ડિવાઈડ બાય એપ્સાઇલોન ઝીરો। તમે કહેશો કે સર આ એસ એસ કેન્સલ થઈ જાય, પરંતુ આ કેસમાં કેન્સલ થશે નહીં। કેમ? કારણ કે અહીંયા જે વિદ્યુત ફ્લક્ષ શોધવું છે એના માટેનું જે ક્ષેત્રફળ લીધું છે એ ગોળાનું ક્ષેત્રફળ કયું છે, તો આ છે ફોર પાય સ્મોલ આર સ્ક્વેર, અને અહીંયા શું થશે, ફોર પાય કેપિટલ આર સ્ક્વેર અને ડિવાઈડ બાય શું થઈ જાય, એપ્સાઇલોન ઝીરો। ક્લિયર? ચલો સામસામે ફોર પાય શું થઈ જાય, કેન્સલ, આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો સૂત્ર આવશે સિગ્મા ઇન્ટુ આર સ્ક્વેર બરાબર, અને અહીંયા આપણે એપ્સાઇલોન ઝીરો તો આપણી જોડે છે જ, અને આ આર સ્ક્વેર નીચે આવતા રહેશે તો અહીંયા આર સ્ક્વેર બનશે। ક્લિયર? ખબર પડે છે બરાબર।
હવે શું કરીએ છીએ? તો હવે અહીંયા તમને જે સૂત્ર આપેલું છે સિગ્માની જગ્યાએ, તો એક કામ કરીએ કે અહીંયા 4π વડે ફરી એકવાર ગુણી દઈએ અને ભાગી દઈએ. ચલો, તો અહીંયા 4πr² ઇન્ટુ સિગ્મા બરાબર, તો નીચે શું થશે? 4π ε₀ ઇન્ટુ r² બરાબર. ઉપર 4π વડે ગુણ્યા અને ઉપર 4π વડે નીચે શું કર્યા? એના વડે ડિવાઈડ કર્યા બરાબર. તો આવું કરવાનું મેઇન રીઝન શું હતું બરાબર? તો તમને અહીંયા ખ્યાલ હશે કે અહીંયા જે તમને સૂત્ર મળેલું છે બરાબર, એ સૂત્રની અંદર જસ્ટ આપણે એટલું કરવાનું થાય કે સ્મોલ ક્યુ છે બરાબર, 4πr² ઇન્ટુ સિગ્મા, એની જગ્યાએ આપણે સ્મોલ ક્યુ લખવું હોય તો લખી શકાય. આની જગ્યાએ ફરી એકવાર સ્મોલ ક્યુ લખવું હોય તો લખી, કારણ કે આ સિગ્મા ઇન્ટુ s જ થયું. આ શું થયું? સિગ્મા ઇન્ટુ s. તો આની જગ્યાએ આપણે ફરી એકવાર સ્મોલ ક્યુ લખવું હોય તો લખી શકાય ઇન્ટુ શું બની જાય? r² આ થયું આપણી માટે અદિશ સ્વરૂપ. આપણે એનું સદિશ સ્વરૂપ બેટા મેળવવું હોય તો શું થાય? તો ક્યુ ડિવાઈડ બાય 4πε₀ r² અને r સદિશ કેપ બરાબર. આ થયું તમારું કવચના બહારના ભાગમાં મળતું વિદ્યુતક્ષેત્ર, એના માટેનું સૂત્ર બરાબર. આપણે ઈનું આગળ જે સૂત્ર હતું એની જેવું જ થયું ને, કે ક્યુ બાય r² જેવું જ સૂત્ર થયું અહીંયા બરાબર. અહીંયા યાદ રાખજો, જો ક્યુ ગ્રેટર ધેન 0 હોય બરાબર, તો તમને અહીંયા જે વિદ્યુતક્ષેત્ર છે કઈ દિશામાં મળશે? બહારના ભાગમાં. અહીંયા લખી દઈએ છીએ આપણે કે જો ક્યુ ગ્રેટર ધેન 0 હોય તો વિદ્યુતક્ષેત્ર બહારની દિશામાં, અને જો ક્યુ લેસ ધેન 0 હોય તો વિદ્યુતક્ષેત્ર અંદરની તરફ મળે. ખ્યાલ આવે છે બરાબર? તો તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું થાય, ઈ બરાબર ક્યુ ડિવાઈડ બાય 4πε₀ ઇન્ટુ r સદિશ કેપ, સદિશના સ્વરૂપમાં. ચલો, હવે આનો જ આપણે બીજો ભાગ લઈએ, કવચના અંદરના ભાગમાં. તો જો આ ગોસિયન પૃષ્ઠ હતું એ કવચથી બહાર હતું, હવે આ ગોસિયન પૃષ્ઠને કવચની ક્યાં લઈ લઈએ છીએ આપણે? અંદરની સાઈડ લઈએ છીએ. તો વિદ્યુત ભાર તો બધા ક્યાં હશે? અહીંયા હશે, કારણ કે ગૌસિયન પૃષ્ઠ અહીંયા છે અને વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા પણ અહીંયા છે. તો વિદ્યુત ભાર બહાર થઈ ગયો અને ગૌસિયન પૃષ્ઠ અંદર થયો. હવે આપણે ગૌસનો નિયમ ચલાવ્યો પછી એટલા કેટલાક મહત્ત્વના મુદ્દા ચલાવ્યા હતા બરાબર. હવે અહીંયા ગૌસિયન પૃષ્ઠ દ્વારા કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ઘેરાતો નથી. હવે વિદ્યુત ભાર ના ઘેરાય, આની અંદર તો કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, ગૌસિયન પૃષ્ઠની અંદર કોઈ નથી. જે પણ વિદ્યુત ભાર છે ક્યાં છે? બધા બહારના ભાગની અંદર છે. તો ગૌસિયન પૃષ્ઠ દ્વારા કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ઘેરાતો નથી. હવે વિદ્યુત ભાર ના ઘેરાય તો વિદ્યુત ક્ષેત્રય ના હોય, અને વિદ્યુત ક્ષેત્ર ના હોય એટલે વિદ્યુત ફ્લક્સ પણ મળે નહીં. તો જો ગૌસિયન પૃષ્ઠ એ કવચના અંદરના ભાગમાં છે કે નહીં? ગૌસિયન પૃષ્ઠ આ કવચના અંદર ભાગમાં હોવાથી કવચના અંદરના ભાગમાં વિદ્યુત ફ્લક્સ મળે નહીં. તો વિદ્યુત ફ્લક્સ 0 હોય તેથી મળતું વિદ્યુત ક્ષેત્ર પણ 0 મળે. તો તમારે એ યાદ રાખવાનું થાય, કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, એવું તમને પૂછવામાં આવે, આ MCQ બની જાય, કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો કેટલું મળે? 0 મળે. અને એવું તમને પૂછવામાં આવે કે કવચના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું થાય, ક્યુ 4πε₀ ઇન્ટુ r² અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, 4π કેન્સલ કરવાના છે અને r² નીચે લઈ જવાના છે. પછી 4π વડે ફરી એકવાર તમે જો અહીંયા ઉપર નીચે ગુણાકાર કરશો તો આ સૂત્ર કોના બરાબર બને છે? તો અહીંયા તમારી જાણકારી માટે લખું છું, આ સિગ્મા ઇન્ટુ s અહીંયા જે રીતે આપણે કર્યું હતું એને ક્યુ કહેવાય કે નહીં? સિગ્મા ઇન્ટુ s, આ સિગ્મા ને આ s જ છે ને, પણ આ જે r છે કોના માટે છે? આ કવચ માટે છે, ગૌસિયન પૃષ્ઠ માટે નથી, તો આ કવચ માટે છે. એના વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો હશે? સ્મોલ ક્યુ જેટલો.
એટલે આ બંનેની જગ્યાએ તમારે સ્મોલ ક્યુ લખવું હોય તો ફરીથી લખી શકાય. પછી જો ક્યુ ગ્રેટર ધેન ઝીરો હોય તો બહારની તરફ અને ક્યુ લેસ ધેન ઝીરો હોય તો અંદરની તરફ. બરાબર, ક્લિયર? આજે આપણે બેટા ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ, ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થાય છે. બરાબર, ચેપ્ટર નંબર 1ના સ્વાધ્યાયના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરવાના છે. બરાબર, ઓકે, થેન્ક યુ વેરી મચ.